આનંદપુર તાલુકાના સલ્લા ગામની પ્રેમ લગ્ન કરનાર યુવતીના અપહરણનો મામલો. લોકડાઉનના કડક અમલ વચ્ચે રાજસ્થાનથી યુવતીનું અપહરણ કઈ રીતે થયું સવાલ. પાલનપુર તાલુકાના સલ્લા ગામના અલગ અલગ સમાજના યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ બાડમેર રહેવા ચાલ્યા ગયા હતા, જ્યાંથી લોકડાઉન કડક અમલ દરમિયાન યુવતીનું અપહરણ થયું હતું. આ અંગે યુવતીના પતિએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવી લોકડાઉન કડક અમલ વચ્ચે ગુજરાત રાજ્યમાંથી રાજસ્થાન રાજ્યમાં પ્રવેશી તેની પત્નીનું અપહરણ થવા મામલે પોલીસની કામગીરી સામે આક્ષેપ કર્યા છે. પાલનપુર તાલુકાના સલ્લા ગામના અલગ અલગ બે સમાજના યુવકને યુવતીએ અગાઉ પ્રેમ લગ્ન કર્યા બાદ રાજસ્થાનના બાડમેર ખાતે રહેવા ચાલ્યા ગયા હતા. તે દરમિયાન તેઓએ કોર્ટમાં જઈ લગ્નની નોંધણી સહિતની કામગીરી પણ પૂર્ણ કરી દીધી હતી. યુવતીના પરિવારજનો દ્વારા ધાકધમકી આપવામાં આવતી હોય યુવક અને યુવતી રાજસ્થાનના બાડમેર ખાતે જ રહેતા હતા. તે દરમિયાન લોકડાઉનના કડક અમલ વચ્ચે ગત તારીખ 15 મેના રોજ યુવતીનું રાજસ્થાન ખાતેથી જીપ ડાલામાં નાખી અપહરણ કરાયું હતું અને હજુ સુધી પણ યુવક અને યુવતીને એક થવા દેવામાં આવેલ નથી. ત્યારે આ બાબતે જે યુવતીનું અપહરણ થયું છે તેનો પતિ આ બાબતે ન્યાયની માંગ કરી રહ્યો છે. આ બાબતે યુવકે આક્ષેપ કર્યા છે કે કોરોના વાયરસની મહામારીને પગલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પરમિશન લેવી પડતી હતી અને દરેક વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવતું હતું. ત્યારે ગુજરાત રાજ્યમાંથી જીપ ડાલુ લઈ રાજસ્થાનમાં તેની પત્નીનું અપહરણ કરવા આવેલા લોકોને આવતી વખતે અથવા તો જતી વખતે પણ પોલીસની ચેકિંગ કામગીરીમાંથી કેવી રીતે મુક્તિ મળી હશે તેવા સવાલો સાથે પોલીસની કામગીરી સામે પણ આક્ષેપો કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકડાઉન વચ્ચે અન્ય રાજ્યમાં પ્રવેશ પર પાબંદી હોવા છતાં ગુજરાત રાજ્યમાંથી રાજસ્થાન રાજ્યમાં પ્રવેશી જીપ ડાલામાં યુવતીને નાખી અપહરણ કરાતા સરહદો સીલ થવાની ગુલબાંગો છતી થઈ જવા પામી છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. નામ પ્રજાપતિ નીતિશ કુમાર મૂળચંદભાઈ છે, ગામ સલ્લાનો રહેવાસી છું. ભારતીય રીતિરિવાજ પ્રમાણે અમે બંને 15/1/2020 રોજ લગ્ન કરેલા હતા અને એક જ ગામના હોવાથી પારિવારિક ઝઘડા થતા હતા, તે માટે અમે બાડમેર મુકામે રહેતા હતા. 27/1/2020 રોજ અમે પાલનપુર નગરપાલિકામાં નોંધણી કરાવી. 28/1/2020 રોજ અમે બાડમેર મુકામે રહેતા હતા. 11/2/2020 રોજ અમે હાઈકોર્ટમાં અમારું નિવેદન આપી અને ઓર્ડર લઈને અમે 14/2/2020 DSPO ઓફિસ પાલનપુરમાં હાજર થઈ અને થઈગઢ પોલીસ સ્ટેશનમાં અમે અમારું કેન્દ્રનું નિવેદન આપી અને ત્યાર પછી બાડમેર જઈને રહેતા હતા. 22 માર્ચના લોકડાઉનના કારણે આમ જનતા ગુજરાતમાંથી રાજસ્થાનમાં આવવું હોય તેમ તો સરકારી પરમિશન નહોતી, બોર્ડર સીલ હતી, પોલીસનું પૂરેપૂરો પહેરો હતો. આ લોકો કેવી રીતે રાજસ્થાનના બાડમેર મુકામે પહોંચ્યા અને મારી પત્ની રિંકલનું અપહરણ કરી ગુજરાતમાં કેવી રીતે લાવ્યા, શું રાજકીય હાથો છે એમના ઉપર? જો જે લોકો અપહરણ ગુંડાગર્દી કરી શકે છે અને એ લોકો છોકરીને દબાણપૂર્વક કંઈ પણ બોલાવી શકે છે.